નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું પરમામર સર આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છે ગુજકેટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે તમને ખબર છે કોવિડ નાઇન્ટીનના લીધે ગુજરાત બોર્ડ સરકારે જે છે ગુજરાત બોર્ડે માસ પ્રમોશન આપેલું છે તો મોસ્ટલી બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના લીધે પર્સન્ટેજ સારા જવાના છે કેમ તો કે ટેન્થની અંદરના પચાસ ટકા ઇલેવન્થના પચીસ ટકા અને ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ટ્વેલ્થના એટલે ઓવરઓલ જે છે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તો સારું જ હશે એટલે બધા જનું હોય સો એ સો ટકાનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જે છે સારું હશે ધારો કે સમજી લઈએ કે ભાઈ એંશી ટકા રિઝલ્ટ છે તો હવે એના પચાસ ટકા લો એસીના પચાસ ટકા કેટલા થાય તો કે ચાલીસ ટકા ફોર્ટી પર્સન્ટ તમારા ગુજરાત બોર્ડમાં આવી ગયા મતલબ સેવન્ટી પર્સન્ટ આવ્યા તો થર્ટી ફાઇવ ગણી લો નાઇન્ટી હતો ફોર્ટી ફાઇવ ગણી લો તો પ્લસ ઓર માઇનસ અહીંયા પાંચથી સાત ટકાનો ફેરફાર થઈ શકે વધારે ફેરફાર થશે નહીં તો હવે ધોરણ બાર સાયન્સ પછી જો તમારે સારી કોલેજમાં એડમિશન મેળવવું હોય તો માત્ર ને માત્ર એક જ રસ્તો છે કયો ગુજકેટ જો ગુજકેટની અંદર સારું પરફોર્મન્સ હશે તો તમને સારામાં સારી કોલેજની અંદર એડમિશન મળી જશે કારણ કે એન્જિનિયરિંગની અંદર અથવા તો કોઈ પણ બ્રાન્ચની અંદર મેરિટ જે છે કાંઈ આ રીતે કેલ્ક્યુલેટ થશે ગુજરાત બોર્ડના પચાસ ટકા અને ગુજકેટના પચાસ ટકા તો ગુજરાત બોર્ડ તો ક્લિયર થઈ ગયું ચાલો બધાને ઓલ ઓવર સી સિત્તેરથી શરૂ કરીને નેવું ટકા સુધી બધાએ પહોંચી ગયા ચલો ક્લિયર ચાલીસ ટકા સુધી પહોંચી ગયા હવે તો કે ગુજકેટની એક્ઝામ જે છે એકસો વીસ માર્કની હોય તો અત્યારે મારા ખ્યાલથી લગભગ નેવું ટકા વિદ્યાર્થીઓ ગુજકેટની કોઈપણ પ્રકારની પ્રિપેરેશન કરતા નથી અત્યારે હાલમાં તો પ્રિપેરેશન વગર એક્ઝામ આપવામાં આવે એ પણ નેગેટિવ માર્કની એક્ઝામ આપવામાં આવે તો એનું પરફોર્મન્સ ક્યારે આવી શકે નહીં એટલે મેં તો ઘણા પંદર વર્ષથી જોયું છે લગભગ ગુજકેટમાં એપ્રોક્સિમેટ ચાલીસથી ત્રીસની વચ્ચે જ જોઈએ ત્રીસથી ચાલીસની વચ્ચે આપણે લઈ લઈએ ત્રીસ માર્ક ખાલી કે માની લો એકસો વીસમાંથી માત્ર ત્રીસ માર્ક અત્યારે અહીંયા સારા માર્ક છે એંશી ટકા હતા હવે એકસો વીસમાંથી ત્રીસ ટકા ત્રીસ માર્ક આવ્યા એટલે કેટલા પર્સન્ટ થાય તો કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ થયું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટના અડધા કરો એટલે ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ તો ટોટલ મેરિટ કરશો ને તમે તો થઈ જશે બાવન પોઈન્ટ પાંચ પર્સેન્ટ ઓહો બાવન પોઈન્ટ પાંચ ટકા ક્યાં એડમિશન મળશે તમે જ વિચારી લેજો હવે આ પહેલો વ્યક્તિ હતો માની લો કોઈ વ્યક્તિ હવે જો ગુજ ગુજકેટ જે છે એક્ઝામને હજી તમારી પાસે એક મહિનો છે ત્રણ ઓગસ્ટ એક્ઝામ છે ગુજકેટની હજી માં લાગી જશો જો પ્રિપરેશન કરશો તો માની લો અહીંયા 80% ટકા છે આપણી પાસે પરંતુ એકસો વીસમાંથી હું એવું નથી કે તો એકસો વીસમાંથી એકસો વીસ આવે ધારો કે એકસો વીસમાંથી 80 માર્ક આવે છે ચલો બરાબર છે એકસો વીસમાંથી નેવું લઈ લઈએ ચાલો એકસો વીસમાંથી થોડી સારી પ્રિપેરેશન કરીને નેવું માર્ક્સ આવે છે તો એનો મતલબ કે નાઇન્ટી વન ટ્વેન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટથી પંચોતેરના અડધા કરીએ બરાબર છે તો એસીના અડધા કેટલા થાય તો કે ચાલીસ અને પંચોતેરના અડધા કેટલા થાય ત્રીસ પાંત્રીસ દુ તેત્રીસ તેત્રીસ નહીં પણ બત્રીસ પાંચ બરાબર છે તો એડિશન કરો તમે આનું એડિશન કરો કેટલું થશે તો હવે તમારે આ પર્સન્ટેજમાં જવું છે કે આ પર્સન્ટેજમાં જવું છે ડિસાઇડ તમારે કરવાનું છે બધા મેં બોડ ગુજરાત બોર્ડ તો માસ પ્રમોશન આપેલું છે એટલે ગુજરાત બોર્ડમાં તો પર્સન્ટેજ બધાને છે જ હવે તમારું મેરિટ જે છે એ ગુજકેટ ડિસાઇડ કરશે એટલે ગુજકેટ માત્ર હવે એક જ મહિનો છે એક મહિનાની અંદર તમે તમારું ચાલીસ વર્ષનું કેરિયર ડિસાઇડ કરવાના છો બરાબર એક જ મહિનામાં ચાલીસ વર્ષનું કેરિયર તમે ડિસાઇડ કરવાના છો એટલે સંભળી જજો અને હવે ગુજકેટની પ્રિપેરેશન નથી કરતા તો ગુજકેટની પ્રિપેરેશન કરતા રહેજો અને કરશો તો જ તમારું મેરિટ બનશે અને સારામાં સારી કોલેજમાં એડમિશન મળશે સારી કોલેજ ઇન ધ સેન્સ કે જેમાં સેપ્લેસમેન્ટ સારું મળે બીજું કે ગુજકેટના ક્લાસ હું ઓનલાઈન ક્લાસ શરૂ કરી રહ્યો છું હું તમને નંબર આપી દઉં છું મારો તમે પર્સનલી મને મેસેજ કરી શકો ટ્રિપલ નાઇન એટ સેવન નાઇન સેવન વન એઇટ ફોર પણ માત્ર ફિઝિક્સ બધા ક્લાસ નહીં ઓનલી ફિઝિક્સ ગુજકેટના ક્લાસ શરૂ થશે ક્યારે શરૂ થશે તો કે મંડે શરૂ થશે આજે આવે છે મંડે તમે મને મેસેજ વોટ્સએપ મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો પણ ગુજકેટ કરશો તો જ ગુજકેટમાં પ્રિપેરેશન કરશો તો જ તમારું મેરિટ બનશે અને સારામાં સારી કોલેજ એડમિશન મળશે ચલો આ મેસેજ જે છે વધુમાં વધુ શેર કરો જેનાથી જેટલા ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે એમને માહિતી મળે અને વધુમાં વધુ ગુજકેટની પ્રિપેરેશનમાં લાગી જાય થેન્ક યુ